ओली हेलो संयोजनों में छेलो टॉपिक जुसो डीडीटी जे जंतुनाशक दवा तरीके वपराता पदार्थ हतो। डीडीटी नो पूरो नाम केवो हतो पेरा पेराडेश डाइक्लोरो डाइफिनाइल ट्राइक्लोरो इथेन। तो अगत्यता हती केम एनो वपराश व्यवहारमांथी घटाडी देवामां आव्यो ए बधा थोड़ा कारणो जोशो तो आपणे बधा जाणीए छीए के डीडीटी नो उपयोग जंतुनाशक तरीके थतो हतो, परंतु शुरुआतना वर्षों में प्रथम क्लोरीन युक्त कार्बनिक जंतुनाशक जो कोई बनी हसे तो प्रथम क्लोरीन युक्त कार्बनिक जंतुनाशक तरीके डीडीटी ओळखाशे। सौ प्रथम एनो उपयोग जंतुनाशक तरीके तो पछी उपयोग थयो एना पहेला मेलेरिया फैलावनार मच्छरो जे हता ए मेलेरिया फैलावनार मच्छरो टाइफस फैलावनारी जुओ टाइफस एक प्रकारनो तव हतो अने एक टाइफस एक प्रकारनी जुओना कारणे तो आवी जे जुओ हशे मच्छरो हशे एनो नाश करवा माटे डीडीटी जंतुनाशकनो प्रथम उपयोग अने पछी खेतरोमां एमां जे जंतुनाशक पदार्थो जंतुनाशक दवानो जे छंटकाव करतो हतो एनी अंदर डीडीटीनो वपराश थवा माँड्यो। परंतु पछीना वर्षोमां ख्याल आव्यो कि माछलीओ माटे अति ઝેરી અસર હતી આ ડીડીટી જે જંતુનાશક હતું અને બીજું કે પ્રાણીઓમાં એમાં બી મનુષ્યમાં કે તો પછી જે બીજા બધા પ્રાણીઓ હશે એની અંદર જો ડીડીટી ભરશે तो आ डीडीटी रासायणिक स्थायीता वधु हती अने डीडीटी रासायणिक स्थायीता एनी चरबी में द्रव्य थई अने वधु समय सुधी डीडीटी रही शकतो हतो एटले संयुक्त राष्ट्र संघ कही के एने पाछळथी डीडीटी उपर प्रतिबंध मूक्यो। पर शरूआतना वर्षोमां जंतुनाशक दवाओ तरीके खास करीने खेतरना जे पाको अने एनी अंदर जुदा जुदा रोग लागु पड़ता होय जंतुना कारणे तो एना नाश माटे डीडीटी वपरातुं हतुं અને પાછળથી આ ડીડીટીના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને એનું સીધું કારણ કે ડીડીટીની રાસાયણિક સ્થાયિતા વધારે એવા ખોરાકનો જ ઉપયોગ કરવામાં આવે એવા પાકને વનસ્પતિનો તો એનાથી શરીરમાં ડીડીટીની હાજરી જોવા મળે અને પછી કેન્સર ને એવા બધા એના કારણે રોગો થતા હતા। તો આ ડીડીટીની રાસાયણિક સ્થાયિતા વધુ માછલીઓ માટે બી અતિ ઝેરી અસર હતી પણ શરૂઆતના વર્ષોમાં જે તાવ અને જુઓ અને એ બધા જુઓ ને મચ્છરોના કારણે જે તાવને આવતો હતો એના નાશ કરવા માટે ઉપયોગ કરવામાં જોઈ લે ડીડીટીનું રાસાયણિક સૂત્ર એનું બંધારણ શું હશે અને આ નામ કેવી રીતે લખવામાં આવતું હતું। નામ યાદ રાખવા માટે યાદ ખાસ રાખવાનું ઇથેનનું સૂત્ર આપણે ઇથેનનું સૂત્ર કહેતા હોઈએ તો CH3CH3 હવે આની અંદર CH3CH3 ઇથેનનું સૂત્ર આવતું હશે CH3CH3 ની અંદર આ ત્રણ હાઇડ્રોજનની જગ્યાએ જોડવાના રહેશે ત્રણ ક્લોરીન એટલે થશે CCl3 CH છે હશે એને H ને એમ નેમ રાખવાનું આ હાઇડ્રોજનની જગ્યાએ આ હાઇડ્રોજનની બે જગ્યાએ બેન્ઝિનિન જોડવાનું અને બેન્ઝિનિનના બી પેરા સ્થાને ક્લોરીન જોડાયેલું હશે એટલે સૂત્ર બનશે આ રીતે। વાસ્તવમાં આખું સૂત્ર યાદ રાખવા માટે ઇથેનના સૂત્રથી જવાનું CH3CH3 ત્રણે ત્રણ હાઇડ્રોજનની જગ્યાએ ત્રણ ક્લોરીન એટલે CCl3 અહીંયા હાઇડ્રોજન એ એમને હાઇડ્રોજન હાઇડ્રોજન પણ એની જગ્યાએ ક્લોરીન અને બેન્ઝિનિન ઉપર પેરા પેરા સ્થાને ક્લોરીન કેમ આ નામ પડ્યું એનું કારણ આના સ્થાને પેરા કહીએ તો આ પેરાડેશ પેરા પેરાડેશ બે વાર ક્લોરીન એટલે ડાયક્લોરો બે વાર બેન્ઝિનિન એટલે ડાયફિનાઇલ અને ત્રણ વાર ક્લોરીન એટલે ટ્રાયક્લોરો ઇથેન કેમ કે આ નામ જો જોવા જઈએ તો ઇથેન નતું। ખાસ પરીક્ષાના આની અંદર બંધારણીય સૂત્ર પૂછાય આનું નામ પૂછે સિગ્મા અને પાઇ બોન્ડની સંખ્યા આ સૂત્રમાં ડીડીટીના રાસાયણિક સૂત્રમાં કઈ હશે એવા પ્રકારનો બી પ્રશ્ન પૂછાય છે। તો ખાસ એનું બંધારણ દોરતા આવડે તો એ વસ્તુ આવડે નામ આવડતું હોય તો નામ ઉપરથી બંધારણ સૂત્ર પણ આ બી હતું એક પ્રકારનું પોલી હેલોજન સંયોજન। આપણે ચેપ્ટરમાં ટોટલ પોલી હેલોજન સંયોજન જે એમાં એક કરતાં વધારે હેલોજન હશે અને એમાં બી મોટાભાગે આપણે જે લીધા એક ક્લોરીનવાળા સંયોજનો કેટલા કેટલા લીધા એક વાર ફરીથી જોઈ લઈએ પહેલું લીધું હતું CH2Cl2 મિથિલિન ક્લોરાઇડ બીજા નંબરે લીધું ક્લોરોફોર્મ CHCl3 ત્રીજા નંબરે આયોડોફોર્મ CHI3 કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 પછી વાત આવશે ફ્રીઓનની અને એના પછીનું લીધેલો ડીડીટી આટલા ટોટલ છ કાર્બનિક સંયોજનોમાં જંતુનાશકો તરીકે ડીડીટી વપરાશે। પ્રિયોન આપણે રેફ્રિજરેટર ને એમાં વપરાતો પદાર્થ CCl4 ના બી ઉપયોગો ઘણા હતા એની અંદર બી ખાસ આ ફ્રિયોન ને ઉત્પાદન માટે બી શરૂ કરવામાં આવશે વાયુમાં આપણા પ્રોપલન તરીકે
આયોડોફોર્મ જંતુનાશક તરીકે વપરાતો હતો, પણ એમાં રહેલા આયોડીનના કારણે હતો. ક્લોરોફોર્મ નિક્ષેપક તરીકે એની ઉપયોગિતા, મિથિલિન ક્લોરાઇડની બી દ્રાવક તરીકે એની બધી ઉપયોગિતા, દરેકમાં ઉપયોગિતા, એનાથી શું નુકસાન થતું હશે એને લગતા વળગતા દરેકના નામ, દરેકના આઈયુપીએસસી નામ, ખાસ એક માર્ક્સના પ્રશ્નો જે કહીએ એના માટે ધ્યાનમાં લેવાના મુદ્દા, તો ખાસ ડીડીટીનું બંધારણ સૂત્ર ઉપયોગો નોંધી લેશું. પાઠના સંપૂર્ણ મુદ્દા આપણે ચર્ચા કરી દીધા, હવે ચર્ચા કરીશું આપણે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં સૌ પ્રથમ જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુઓ છે કાર્બનિક પરિવર્તન. સ્વાધ્યાયમાં આપેલા કાર્બનિક પરિવર્તન સોલ્વ કરતી વખતે એક ધ્યાનમાં રાખવા, આ પ્રકરણની સંપૂર્ણ પ્રક્રિયાઓ પહેલાં તમારે સમજમાં આવવી જોઈએ, તૈયાર હોવી જોઈએ. એ પ્રક્રિયાઓ આવડતી હશે તો જ પરિવર્તન આગળ એમાં સમજ પડશે. અને બીજું, આગળના જે અગિયારમાંની જે પ્રક્રિયાઓ હતી એનો પણ અમુક જગ્યાએ ઉપયોગ થશે, અને હવે પછીના ચેપ્ટરમાં આવતી પ્રક્રિયાઓનો પણ અંદર ઉપયોગ કરી અને કાર્બનિક પરિવર્તનો આપેલા છે. એવી જગ્યા જ્યાં જ્યાં હશે થોડું યાદ કરાવીશું તમને અને થોડું ધ્યાન દોરીશું, પણ તો બી કાર્બનિક પરિવર્તનો તૈયાર કરતી પહેલાં લખતી વખતે, સમજતી વખતે અગાઉની બધી પ્રક્રિયાઓ પ્રકરણમાં આવતી સમજી અને યાદ રાખેલી હોવી જોઈશે, તો કાર્બનિક પરિવર્તનો સરળ પડશે. સ્વાધ્યાયનો પ્રશ્ન કાર્બનિક પરિવર્તનો શરૂ કરી 10.11 વાળો પ્રશ્ન, ઇથેનોલમાંથી બ્યુટ 1-9, ઇથેનોલમાંથી બ્યુટ 1-9 બનાવવાનું કીધેલું છે. સ્ત્રી વાત, ઇથેનોલમાં કાર્બનની સંખ્યા 2 હશે, બ્યુટ 1-9માં કાર્બનની સંખ્યા 4 હશે. તો આના માટે થોડું આ ચેપ્ટરની પ્રક્રિયા અને થોડી અગાઉની જે સોડિયમ ઇથેનાઇટ જોડેની પ્રક્રિયા હતી એનો સમાવેશ કરેલો. ઇથેનોલ CH3CH2OH, થાયોનિલ ક્લોરાઇડ જોડેની પ્રક્રિયા SOCl2, અગાઉ આવી ગયું. ઇથેનોલમાંથી હેલોઆલ્કેનની જે બનાવટ આવતી એની અંદર આ આપણે પ્રક્રિયાનો સમાવેશ કરેલો. હાઇડ્રોક્સાઇડ OHનું વિસ્થાપન Cl વડે થતું, એટલે એક Cl હશે OHના સ્થાને, એટલે CH3CH2Cl. ઓ પેલા SO જોડે SO2 મુક્ત કરશે અને HCl જોડે એક HCl અને એક Cl ની અંદર કરશે ક્લોરોઇથેનોલ. આ ક્લોરોઇથેનની સોડિયમ ઇથાઇનાઇટ જોડે પ્રક્રિયા, આ સોડિયમ ઇથાઇનાઇટ જોડે પ્રક્રિયા કરશો ત્યારે અહીંયાથી Cl અને અહીંયાથી N એ જોડાઈ બનાવશે NaCl, અને Naના સ્થાને અહીંયા જોડાઈ શકતું હતું ઇથાન, Naના સ્થાને અહીંયા જોડાશે C3CH, એટલે અહીંયા પ્રક્રિયા નિપજ બની જશે બ્યુટ 1-9. એટલે ખાસ સિમ્પલ યાદ રાખવાનું કે સોડિયમ ઇથાઇનાઇટ સાથેની પ્રક્રિયા, ડબલ કાર્બન સંખ્યા આપણે અંદર ઉમેરવાની, તો CH3CH2N9 Cl, Naની જગ્યાએ NaCl, અને હવે અહીંયા સીએલની જગ્યાએ આપણે જોડ દેવાનું C3CH બ્યુટ 1-9. આ સોડિયમ ઇથાઇનાઇટ જોડેની બી પ્રક્રિયાઓ કહીએ તો 11મામાં અગાઉ આ પ્રક્રિયાઓ આવી ગઈ, અને એની અંદરથી થોડો એનો રેફરન્સ લઈ અને પરિવર્તન આપ્યું. અહીંયા 11મામાંની પ્રક્રિયાને બી ધ્યાનમાં લેવા જોઈએ. ખાસ આલ્કાઇનની જે રાસાયણિક પ્રક્રિયા હતી તેની અંદર સમાવેશ પ્રક્રિયાઓમાં બીજું, એટલે પહેલું બનાવ્યું ઇથેનોલમાંથી બ્યુટ 1-9, ઇથેનોલની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ જોડે તો ક્લોરોઇથેન બન્યું, ક્લોરોઇથેનની CH3CH2Clની પ્રક્રિયા સોડિયમ ઇથાઇનાઇટ જોડે CH3CNH જોડે, અને સોડિયમ ઇથાઇનાઇટ જોડે પ્રક્રિયા કરી અને આપણે એમાંથી બ્યુટ બનાવ્યું. બીજી પ્રક્રિયા ઇથેનમાંથી બ્રોમોઇથિન, સીધી વાત ઇથેન એટલે આલ્કિન હશે, બ્રોમોઇથિન આલ્કિન બનાવવાનું ને એમાં પણ હેલોજન જોડવા. તો જોઈએ હવે અહીંયા પ્રક્રિયામાં CH3CH3 ઇથેન, ઇથેનનું કરવામાં આવશે બ્રોમિનેશન, જેવી રીતે ક્લોરિનેશન કરતા હતા એવી રીતે બ્રોમિનેશન. Br2ની હાજરીમાં બ્રોમિનેશન થતું, Hનું પ્રકાશ 520-670 કેલ્વિન, ટેમ્પરેચર યાદ ના આવે તો તે જગ્યાએ ડેલ્ટા લખી શકાશે, અથવા Hનું હાજરીમાં થતી પ્રક્રિયા. એક હાઇડ્રોજન દૂર થશે એની જગ્યાએ Br જોડાશે, CH3 એક હાઇડ્રોજન એટલે CH2 એની જગ્યાએ એક Br જોડાશે, એક હાઇડ્રોજન અને એક Br HBr CH3CH2Br બ્રોમો ઇથેન. આની પ્રક્રિયા કેવો એક જોડે જે વિલોપનની પ્રક્રિયા કરતા હતા એક પ્રક્રિયા, તો આની અંદર CH3CH2Br કેવો એક જોડેની પ્રક્રિયા આપણે કહીએ, તો આની અંદર CH3CH2Br કેવો એક જોડે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારની આની અંદર Br જોડે કેવો એકની પ્રક્રિયા કરશો ત્યારની વાત, એક કાર્બન જોડેથી આપણે દૂર કરતા હતા આની અંદર Br દૂર કરશો, એક કાર્બન જોડેથી દૂર કરતા હતા હાઇડ્રોજન દૂર કરશો,
આના જોડેથી હાઇડ્રોજન દૂર થશે એટલે CH2 અને અહીંયાથી Br દૂર થશે એટલે CH2 એટલે KOH જોડે પ્રક્રિયા CH2 ડબલ બોન્ડ CH2 આમાંથી બન્યું તમારે ઇથિન ફરીથી CH3 CH2 Br KOH સાથેની પ્રક્રિયા કરશું KOH સાથે પ્રક્રિયા કરવામાં આવતું હતું ત્યારે એની અંદર K અને Br જોડે બનાવતું હતું KBr એક કાર્બન જોડેથી Br દૂર કરવાનો એક જોડેથી હાઇડ્રોજન એટલે CH2 ડબલ બોન્ડ CH2 અહીંયા બનશે ઇથિન એટલે આની અંદર પરિવર્તનમાં ઇથેનમાંથી આપણે બનાવી કહેવાશે ઇથિન એટલે બ્રોમોઇથેન બનાવવું પડશે અને પછી અહીંયા સુધારી અને ઇથેનમાંથી ઇથિન કરી નાખજો પછીની વાત ત્રીજું પરિવર્તન પ્રોપિનમાંથી 1 નાઇટ્રોપ્રોપેન પ્રોપિનમાંથી 1 નાઇટ્રોપ્રોપેન બનાવો છો પ્રોપિન CH3 CH ડબલ બોન્ડ CH2 1 નાઇટ્રોપ્રોપેન બનાવવા માટે આપણે પહેલા બનાવી દેશો 1 બ્રોમોપ્રોપેન હવે આની અંદર પ્રક્રિયા HBr જોડે પેરોક્સાઇડ હશે જે ખાસ હશે પ્રતિ માર્કોવનિકોફના નિયમની અંદર પ્રક્રિયા હતી CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રતિ માર્કોવનિકોફ નિયમ પ્રમાણે વિદ્યુત ઋણ ઘટક વધારે હાઇડ્રોજન વાળા કાર્બન જોડે જોડાશે અને એ પ્રમાણે પાઇ બોન્ડ અહીંયાથી તૂટશે CH2 જોડે Br અને આ CH જોડે એક હાઇડ્રોજન જોડાશે અહીંયાથી પાઇ બોન્ડ તૂટે પ્રતિ માર્કો નિકોફ વાળી પ્રક્રિયા એક એડ જોડાશે આના જોડે એટલે CH3 CH2 આ CH2 જોડે જોડાશે Br એટલે 1 બ્રોમો પ્રોપેન અને હવે એની પ્રક્રિયા કરતા હતા AgNO2 જોડે AgNO2 જોડે પ્રક્રિયા કરશો તો Br ના સ્થાને અહીંયાથી જોડાશે NO2 એટલે 1 નાઇટ્રોપ્રોપેન Br અને Ag મુક્ત કરશે AgBr 1 નાઇટ્રોપ્રોપેન આમાંથી બનશે ચોથો પરિવર્તન ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવતા હતા ત્યારે બેન્ઝીન રિંગ ઉપર CH3 ટોલ્યુઇન CL2 જોડે ઉકળતા ગરમ કરવામાં આવશે ત્યારે અહીંયાથી એક હાઇડ્રોજન ઓછો થશે એટલે CH3 ની જગ્યાએ CH2 એક ક્લોરિન જો જોડાતો અહીંયા મિથાઇલ રૂપના ક્લોરિનનું વિસ્થાપન થશે એટલે CH2 CL ઉકાળતા CH3 એક હાઇડ્રોજન ઓછો થયો જો CL એક હાઇડ્રોજન ને CL HCl બેન્ઝાઇલ ક્લોરાઇડ બનશે બેન્ઝાઇલ ક્લોરાઇડ બનવાની પ્રક્રિયા કેવો જ જોડે કરશે તો બેન્ઝાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કેવો જ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જોડે બતા CN ની સ્થાને OH જોડાશે CH2OH અને K અને CL મુક્ત કરશે KCl બેન્ઝાઇલ આલ્કોહોલ બનશે ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલની બનાવવા ટોલ્યુઇનમાંથી પેડો બનાવવાનું બેન્ઝાઇલ ક્લોરાઇડ બેન્ઝાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કેવો જ જોડે કરશું તો બેન્ઝાઇલ આલ્કોહોલ પછી વાત આવશે પ્રોપિનમાંથી પ્રોપાઇન પ્રોપિનમાંથી પ્રોપાઇન બનાવવું છે CH3 CH ડબલ બોન્ડ CH2 એનું કરવામાં આવશે બ્રોમિનેશન પ્રોપિનનું બ્રોમિનેશન કરશો ત્યારે અહીંયાથી એક પાઇ બોન્ડ તૂટશે એકવાર Br આટલે જોડવાનું એકવાર Br અહીંયા જોડશું CF3 CHBr CH2Br 1,2-dibromopropane બની ગયું હવે એની પ્રક્રિયા કરશો KOH જોડે તો KOH જોડે પ્રક્રિયા કરશો તો વિલોપન પ્રક્રિયાની જેમ જ આ કાર્બન જોડેથી Br દૂર કરશો અને આ કાર્બન જોડેથી H દૂર કરશો એક એક વસ્તુ દૂર થાય એટલે વચ્ચે પાઇ બોન્ડ CH3 C ડબલ બોન્ડ Br એમ ને એટલે CH2 2-bromopropin મળી પ્રોપ બની હજી આગળ એની પ્રક્રિયા NaNH2 જોડે કરશો સોડામાઇડ જોડે NaNH2 જોડે હવે સોડામાઇડ જોડે કરશો એટલે અહીંયાથી એક H ઓછું થશે અને આના જોડેથી Br દૂર થશે એટલે વચ્ચે CF3C હજી એક એક વસ્તુ દૂર થઈ એટલે એક પાઇ બોન્ડ હશે C ટ્રિપલ બોન્ડ એટલે CH અહીંયાથી H હશે NH2 જોડે NH3 અને એને જોડે Br બનાવશે NaBr અને આ રીતે આ કાર્બન જોડેથી Br દૂર કર્યો આ કાર્બન જોડેથી હાઇડ્રોજન હાઇડ્રોજન NH2 જોડે NH3 રૂપે Br હશે એને જોડે અને એક એક વસ્તુ દૂર થઈ એટલે સંયોજકતા માટે એક પાઇ બને અને બનાવવાનું તો એની અંદર પ્રોપાઇન એ પ્રોપાઇનનું નિર્માણ થશે તો ખાસ ધ્યાન રાખી પાંચે પાંચ કાર્બનિક પરિવર્તન નોંધી લેશો આ પરિવર્તનમાં ખાસ આપણે સુધારો કરેલ ઇથેનમાંથી ઇથિન એ ધ્યાનમાં લેજો એના પછી જોઈશું છઠ્ઠું પરિવર્તન ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ ઇથેનોલની ફરીથી પ્રક્રિયા CH3 CH2OH SOCl2 થાયોનિલ ક્લોરાઇડની હાજરીમાં થતી પ્રક્રિયા પિરિડીનની હાજરીમાં બી દ્રાવક તરીકે કોઈ વાર લખવામાં આવશે નહીં લખતો તો બી ચાલશે નહીં
CH3CH2H OH અહીંયાથી મુક્ત થશે તો CL સેમ આગળ જોઈ તો એ રીતે SO જોડે O SO2 H અને CL મુક્ત કરતા છે HCl ક્લોરોઇથેન મોલ્યુલ ક્લોરોઇથેનની પ્રક્રિયા AGF જોડે કરવામાં આવે સ્વાર્ટ્સ પ્રક્રિયામાં આપણે જે લેતા થાય તો ક્લોરોઇથેનની પ્રક્રિયા ક્લોરોઇથેનની AGF જોડે યાદ રાખવું હોય તો સ્વાર્ટ્સ પ્રક્રિયા તરીકે આપણે લેતા થાય તો આની અંદર Cl ની જગ્યાએ અહીંયા ફ્લોરિન જોડાશે CH3CH2F અને Ag અને Cl મુક્ત કરશે AgCl CH3CH2F ફ્લોરોમિથેન કહીએ ક્લોરોઇથેન તો ઇથાઇલ ક્લોરાઇડ તો પહેલો પરિવર્તન ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ વાળી પ્રક્રિયાથી ક્લોરોઇથેન બનાવી ક્લોરોઇથેનની સ્વાસ પ્રક્રિયા AgF જોડે પ્રક્રિયા કરી ઇથાઇલ ક્લોરાઇડ બીજા નંબર બ્રોમોમિથેનમાંથી પ્રોપેનોલ બ્રોમોમિથેનમાંથી પ્રોપેનોલ હવે એક તો સીધી વાત કે બ્રોમોમિથેન કાર્બન સંખ્યા 1 માંથી 3 કાર્બન સંખ્યા વાળું સંયોજન લાવવાનું લાવવા પરિવર્તન હોય તો એને ખાસ ધ્યાનથી વ્યવસ્થિત તૈયાર કરવાના કાર્બન ઉમેરાતો હોય તો લગભગ વુડ્સ પ્રક્રિયા હોય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી નવા કાર્બન અંદર એડ થતો હોય તો સાયનાઇડ પ્રક્રિયા વાપરેલો હોય CH3Br પ્રક્રિયા KCN જોડે પોટેશિયમ સાયનાઇડ જોડે કરવાનું Br સ્થાને જોડાશે CN CN માં લખવાનો આવશે C ટ્રિપલ બોન્ડ એ લખી કે ન લખે CN માં C ટ્રિપલ બોન્ડ એ હશે Br ના સ્થાને CN અને K અને Br મુક્ત કરશે KCN તો CH3 C ટ્રિપલ બોન્ડ એ હવે આની પ્રક્રિયા CH3 Mg Br ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જોડે પ્રક્રિયા કરવામાં આવે છે ઇથર ની હાજરીમાં થતી પ્રક્રિયા હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જોડે પ્રક્રિયા થશે ત્યારે અહીંયાથી પાઇ બોન્ડ તૂટશે ત્યારબાદ કાર્બન જોડે એમાંથી જોડાશે મિથાઇલ ગ્રુપ નાઇટ્રોજન જોડે જોડાશે NMGBr ગ્રુપ એટલે CH3C C જોડે જોડવાનું મિથાઇલ ગ્રુપ એટલે C જોડે CH3 N જોડે આમાંથી જોડાશે MGBr અસ્થાયી નિપજન આગળ જળ વિભાજનની પ્રક્રિયા પાણી જોડે એસિડિક માધ્યમમાં કરવામાં આવતી હતી હવે અહીંયા ખાસ ધ્યાન એટલે જો ફરીથી CH3 C ટ્રિપલ બોન્ડ N C જોડે આમાંથી જોડ્યો CH3 N જોડે જોડાશે MGBr અને હવે આગળ પ્રક્રિયા જળ વિભાજનની કરશું ત્યારે હવે આટલી હતી CH3C આટલું આખું એની અંદરથી નીકળી જશે ગ્રુપ CH3C જોડે આમાંથી જોડાશે ઓ CH3COCH3 અને Mg જોડે MgOHBr એ રીતે આને અંતે મુક્ત થતું એટલે ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ આની અંદર પ્રોપેનોન એની અંદર બનાવવામાં આવતું એટલે MgOHBr ગતિ છૂટું પડશે ચલો પછીની વાત 1 ક્લોરોબ્યુટેન માંથી n ઓક્ટેન 1 ક્લોરોબ્યુટેન માંથી n ઓક્ટેન બનાવ બ્યુટેન કાર્બન સંખ્યા 4 ઓક્ટેન એનાથી ડબલ 8 કાર્બન સંખ્યા ડબલ થતી હોય એવી પ્રક્રિયા બમણા કાર્બન ધરાવતો આલ્કેન બનાવતો હોય એ પ્રક્રિયા આપણે જોઈ ગયા આગળ વુડ્સ પ્રક્રિયાની અંદર આવતી હતી અને વુડ્સ પ્રક્રિયાની અંદર કયા કયા પ્રક્રિયકો વપરાતા નહીં ખાસ 1 ક્લોરોબ્યુટેન 1 ક્લોરોબ્યુટેન લીધું તો એનું સૂત્ર CH3CH2CH2Cl આની અંદર એના લેવામાં આવતા હતા બે મોલ વુડ્સ પ્રક્રિયામાં બમણા કાર્બન માટે અહીંયા બે મોલ લઈ અને પ્રક્રિયા કરતા હતા એને ધાતુ અને શુષ્ક ઇથરની હાજરીમાં થતી પ્રક્રિયા અહીંયા લખતા હો લખવાના આ પણ ગણતરીમાં બે એને ગણવામાં આવતા છે CH અહીંયા જે હવે આના બે મોલ જોડાશે ત્યારે CH3CH2CH2CH2 ફરીથી એના જોડે CH2CH2CH3 જોડાશે એટલે અહીંયાથી બે CL હશે બે એને જોડે બે એને CL મુક્ત કરે અને આટલા બ્યુટાઇલ ગ્રુપ ફરીથી બીજા બ્યુટાઇલ ગ્રુપ જોડે જોડાય એટલે એમાંથી 8 કાર્બન વાળો બનશે ઓક્ટેન નવમી પ્રક્રિયા બેન્ઝીન માંથી બાયફિનાઇલ બેન્ઝીન માંથી બાયફિનાઇલ બનાવવા માટે પહેલા હેલો એરિંગ બનાવવું પડશે તો બેન્ઝીન નું આપણે કરી બ્રોમિનેશન FeBr3 ઉદ્દીપક ની હાજરી તો બેન્ઝીન ની ઉપર Br બ્રોમો બેન્ઝીન બનતું બ્રોમો બેન્ઝીન માં બ્રોમો બેન્ઝીન ના બે મોલ લઈને આગળ પ્રક્રિયા કરશું બ્રોમો બેન્ઝીન ના બે મોલ લેતા તો બે બ્રોમો બેન્ઝીન હશે તો Br અહીંયા એને જોડે એને Br મુક્ત કરશે અને બંને બેન્ઝીન ને એકબીજા જોડે જોડાય અને ડાયફિનાઇલ બનાવશે કો તો બાયફિનાઇલ જે એમાંથી બનતું તો બાયફિનાઇલ બે બેન્ઝીન ની એકબીજા જોડે જોડે જેમ બે Br બે એને જોડે એને Br મુક્ત બંને પ્રક્રિયા આ પ્રક્રિયા આપણે અગાઉ જોઈ ગયા વુડ્સ પ્રક્રિયા અને આ પ્રક્રિયા આગળ આપણે જોઈ ગયા ફિટિંગ પ્રક્રિયા જે હેલો એરિંગની ધાતુ સાથેની ની પ્રક્રિયા હતી એમાંની આ ફિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયામાં બી અંદર આ રીતે બાયફિનાઇલ બે બ્રોમો બેન્ઝીન હોય તો બે Br દૂર થઈને બે એને જોડે Br અને આ રીતે એમાંથી બાયફિનાઇલ ખાસ પરિવર્તનમાં ધ્યાન રાખવાનું કે એક પરિવર્તન હશે બે થી ત્રણ રીતે થતું હશે
એમાં ચોક્કસ તમે રીત ના કહી શકો આ રીતે જ, પણ અમુકમાં બે 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 થી ત્રણ મેથડથી એપ્લાય કરી શકાય, અમુકમાં સ્ટેપ વધારે આવતા હોય, તો એવી રીતે કોઈ બી રીતે સરળ રીતે લખેલું પરિવર્તન હશે તો એના માટે સાચું જ ગણાતું હશે. આપણે આપણી રીતે જેમ બને એમ પરિવર્તનો સરળ બનાવવાનો પ્રયત્ન કરેલો છે. ખાસ એટલા પરિવર્તન